ग्रेड वन सब्जेक्ट मैं चैप्टर चार बाद बाकी अगाउना वीडियो में आपने कई चैप्टर बोली गया था चैप्टर त्रण सरवाड़ा बराबर सरवाड़ा आपने बोली गया था आज आपने आगे चैप्टर जोई सो जैसे बाद बाकी तो सरवाड़ा के अंदर आपने सब करता था एक संख्या में बीजी संख्या उमेरता था જ્યારે આપણે બાદબાકીના ચેપ્ટરમાં શું કરવાનું છે એક સંખ્યામાંથી બીજી સંખ્યા ઓછી કરવાની છે બરાબર બાદબાકી એટલે શું બાળકો બાદબાકી એટલે એક સંખ્યામાંથી બીજી સંખ્યા ઓછી કરવી એને બાદબાકી કહેવાય છે તો તમને એક ઉદાહરણ આપું જો અહીંયા મેં બે પેન લીધી છે કેટલી પેન છે આ બે બરાબર આની અંદરથી હું એક પેન તમને આપી દઈશ તો કેટલી રહેશે એ બરાબર ને બે પેન તો હતી આમાંથી મેં એક તમને આપી દીધી તો કેટલી રહી આ એક જ રહી ને તો શું કર્યું આપણે બે બે હતી એમાંથી આપણે એક ઓછી કરી શું કર્યું ઓછી કરી એટલે આપણે અહીંયા એક જ રહી બરાબર તો અહીંયા શું થયું બાળકો એક સંખ્યામાંથી બીજી સંખ્યા ઓછી કરવાની એટલે બાદબાકી કહેવાય છે બરાબર તો આપણે એ રીતે અહીંયા ચિત્ર દ્વારા સમજીશું તો સમજીએ આપણે એકવાર તો જોઈએ ઉદાહરણ મુજબ બાદબાકી કરો અહીંયા મેં ચિત્ર દોરેલા છે બરાબર અહીંયા ચિત્ર આપેલા છે ચિત્ર પરથી આપણે બાદબાકી સમજવાની છે કઈ રીતે સમજવાની છે એ આપણે જોઈએ તો જુઓ અહીંયા અહીંયા કેટલા બોલ આપેલા છે બે બોલ આપેલા છે કેટલા બે તે છતાં પણ આપણે ગણીએ એ બે કેટલા છે બે સંખ્યા પણ કેટલી આપેલી છે બે પહેલા આપણે સંખ્યાને જોઈ લઈએ બે ઓછા એક આ જે નિશાની આપેલી છે એને કઈ નિશાની કહેવાશે બાદબાકીની નિશાની કહેવાશે શેની નિશાની બાદબાકીની નિશાની કહેવાશે તો બે ઓછા એક અહીંયા બે બોલ આપેલા છે તો અહીંયા લખેલા છે બે ઓછા એક બે માંથી શું કરવાનું છે એક ઓછો કરી દેવાનું છે અહીંયા બે તો આપેલા છે ઓછા એક એટલે બાદ કરવાના છે બે માંથી એક શું કરી દેવાના છે આપણે બાદ કરી દેવાના છે તો અહીંયા જો બે બોલ આપેલા છે તો આપણે શું કરીશું એમાંથી એક બોલ ઓછો કરી દઈશું કઈ રીતે એ જોઈએ આપણે તો જો એક બે ઓછા એક તો અહીંયાથી મેં એક બોલ શું કર્યો ઓછો કર્યો બરાબર બે બોલ તો હતા જ ને આપણા જોડે એમાંથી એક બોલ ને ઓછો કરી દીધો તો કેટલા રહ્યો એક જ કેટલો રહ્યો એક જ તો જવાબ શું આવશે એક કઈ રીતે તો જોઈએ બે ઓછા એક બરાબર એક બરાબર બે માંથી એક જતા રહે તો કેટલા થાય એક ઓછા થાય એટલે એક જવાબ આવશે બરાબર આગળનું ચિત્ર જોઈએ એ રીતે આપણે આગળનું ચિત્ર સારું છે એપલનું બધાને ભાવે છે ને બરાબર તો એપલ પહેલા ગણી લઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ બરાબર કેટલા એપલ છે પાંચ હવે આપણે રકમ જોઈએ પાંચ ઓછા એક શું છે રકમ પાંચ માંથી એક બાદ કરવાના છે એટલે કે ઓછા કરવાના છે તો અહીંયા આપણે એપલ ગણ્યા કેટલા થયા પાંચ થયા તો અહીંયા લખેલા છે પાંચ ઓછા એક પાંચ માંથી આપણે શું કરી દેવાનું છે એક ઓછું કરી દેવાનું છે એટલે ખાઈ જવાનું છે બરાબર ને પાંચ એપલ તો આપેલા છે એમાંથી એક ઓછું કરવાનું છે તો આપણે ખાઈ જશે એટલે એક ઓછું થઈ જશે ને થશે કે નહીં થાય બરાબર તો અહીંયા પાંચ માંથી આપણે એક ઓછું કરીએ તો આ કર્યું મેં ઓછું બરાબર બાદ કરીએ
કર્યું કહેવાય શું કર્યું કહેવાય એને બાદ કર્યું કહેવાય તો અહીંયા પાંચમાંથી આપણે 1 ઓછા કરીશું તો કેટલા રહેશે તો આપણે ગણીએ 1 2 3 4 કેટલો જવાબ આવશે 4 તો શું સંખ્યા બનશે 5 ઓછા 1 બરાબર 4 પાંચમાંથી 1 બાદ કર્યા તો જવાબ શું આવ્યો 4 બરાબર ને હવે આગળનું ચિત્ર જોઈએ આગળના ચિત્ર કેટલા છે એ ગણીએ આપણે 1 2 3 રકમ જોઈએ આપણે 3 ઓછા 2 શું આપેલી છે રકમ 3 ઓછા 2 કરવાના છે બે બાદ કરવાના છે તો અહીંયા કેટલી કેન્ડી આપી છે ત્રણ આપી છે ને આપણે ગણી 1 2 અને 3 એમાંથી શું કરવાના છે બે આપણે ખાઈ જવાની છે ઓછી કરી દેવાની છે બરાબર ને તો આ ત્રણ આપેલી છે એમાંથી આપણે ઓછી કરીએ 1 2 શું કરી આપણે બે ઓછી કરું તો કેટલી રહી 1 તો આપણે જવાબમાં શું લખીશું 1 અને એ 3 માંથી 2000 તો જવાબ શું આવે 1 અથવા 3 માંથી 2 ઓછા થાય તો જવાબ શું આવશે 1 બરાબર તો અહીંયા આપણે આ ચિત્ર દ્વારા જોયું બરાબર હવે આગળ જોઈએ આગળ પણ ચિત્ર દ્વારા બાદબાકી આપણે સમજીશું તો છે બાદબાકી કરો તો સૌથી પહેલા આપણે પહેલા બોક્સમાં ચિત્ર છે બીજા બોક્સમાં પણ ચિત્ર આપેલા છે અને ત્રીજા બોક્સમાં જે છે રકમ આપેલી છે તો આપણે પહેલા રકમને વાંચીએ 7 ઓછા 2 બરાબર 7 માંથી કેટલા ઓછા કરવાના છે 2 આગળની સંખ્યામાંથી પાછળની સંખ્યા જે છે એ હંમેશા બાદ કરવાની રહેશે તો અહીંયા પહેલા આપણે ચિત્ર ગણીએ 1 2 3 4 5 6 અને 7 કેટલા બોલ આપેલા છે 7 બોલ આપેલા છે અને અહીંયા લખેલા છે 7 પહેલા ખાનામાં 7 બોલ અહીંયા લખેલા છે ઓછા 2 કેટલા ઓછા કરવાના છે 2 બીજા ખાનામાં કેટલા બોલ છે 1 2 તો 7 માંથી આપણે 2 ઓછા કરી દેવાના છે બરાબર તો પહેલા ખાનામાં કેટલા બોલ હતા 7 બોલ હતા તો આ 7 માંથી આપણે 2 બોલ ઓછા કરીશું એટલે કે જે બીજા ખાનાના બોલ છે એ આપણે અહીંયા જ ઓછા કરવાના રહેશે તો કરીએ ઓછા આપણે 1 2 આ જે 2 બોલ હતા એ આપણે અહીંયા જ ઓછા કર્યા એટલે આપણે આ 2 બોલ ગણતરીમાં લેવાના નથી હવે કેટલા રહ્યા એ આપણે જોઈએ 1 2 3 4 5 કેટલા રહ્યા 5 આ 7 માંથી આ 2 બોલ અહીંયા છૂટા રહ્યા તો કેટલા રહ્યા 5 તો આપણે અહીંયા લખીશું 5 વડે 5 તો જવાબ શું બનશે 7 ઓછા 2 બરાબર જવાબ આવ્યો 5 એ રીતે નીચે જોઈએ નીચે ત્રિકોણ ચિત્ર આપેલું છે એથી પહેલા આપણે રકમ ગણી 9 ઓછા 5 9 માંથી કેટલા બાદ કરવાના છે 5 પણ ત્રિકોણ ગણી લઈએ આપણે પહેલા 1 2 3 4 5 6 7 8 અને 9 અહીંયા 9 પહેલા છે તો અહીંયા પણ પહેલા ખાનામાં 9 ત્રિકોણ છે બીજા ખાનાના ત્રિકોણ ગણીએ આપણે 1 2 3 4 5 બીજા ખાનામાં 5 ત્રિકોણ છે તો આપણે શું કરવાનું છે 9 માંથી 5 બાદ કરવાના છે એટલે આ જે 5 ત્રિકોણ છે એ આ 9 ત્રિકોણમાં બાદ કરીશું તો આ 9 માંથી આપણે 5 ત્રિકોણ બાદ કરીશું 1 2 3 4 5 હવે 9 માંથી આપણે આ જે 5 ત્રિકોણ હતા એ આપણે અહીંયા બાદ કરી દીધા એટલે આ પણ આપણે ગણતરીમાં લેવાના નથી તો હવે જે બાકી રહે એ ત્રિકોણ ગણીએ આપણે 1 2 3
4 કેટલો જવાબ આવ્યો 4 9 માંથી 5 જાય તો કેટલા રહે 4 9 ઓછા 5 બરાબર 4 ત્રીજો જોઈએ રીતે ત્રીજામાં ફુગ્ગાનું ચિત્ર છે 6 ઓછા 2 6 માંથી કેટલા બાદ કરવાના છે 2 બાદ કરવાના છે બરાબર તો પહેલા ખાનાનું ચિત્ર ગણીએ 1 2 3 4 5 6 અહીંયા 6 લખેલા છે માટે અહીંયા 6 ફુગ્ગા આપેલા છે ઓછા 2 કેટલા ઓછા કરવાના છે આ જે બીજા ખાનામાં 2 આપેલા છે એ આપણે અહીંયા ઓછા કરવાના છે તો અહીંયા કેટલા છે 1 અને 2 તો આ જે 6 છે એમાંથી આપણે આ 2 ઓછા કરીએ 1 2 હવે કેટલા રહ્યા એ જોઈએ 1 2 3 4 કેટલો જવાબ આવ્યો 4 આ જે બે ફુગ્ગા હતા એ આપણે ઓછા કર્યા તો જવાબ આવ્યો 4 તો 6 ઓછા 2 બરાબર જવાબ આવશે 4 એ રીતે છેલ્લું જોઈએ આપણે છેલ્લામાં ચોરસનું ચિત્ર આપેલું છે રકમ જોઈએ પહેલા 4 ઓછા 3 બરાબર ખાલી જગ્યા એટલે કે બોક્સ આપેલું છે તો પહેલા 4 લખેલા છે તો 4 બોક્સ 4 ચોરસ છે કે નહીં જોઈએ ને આપણે તો 1 2 3 4 બીજા ખાનામાં 1 2 3 અહીંયા પહેલા 4 લખેલા છે તો અહીંયા 4 ચોરસ આપેલા છે ઓછા 3 તો આ જે 3 છે એ આપણે આમાંથી ઓછા કરવાના છે તો 4 માંથી 3 ઓછા કરીએ આપણે 1 2 3 તો આ જે 4 હતા આપણે એમાંથી આ 3 ચોરસ અહીંયા બાદ કર્યા તો જવાબ શું આવ્યો 1 એક જ ચોરસ બચ્યો ને તો અહીંયા આપણે લખીશું 1 તો 4 ઓછા 3 બરાબર 1 બરાબર ને તો અહીંયા આપણે શું કરવા છે અહીંયા આપણે ચિત્ર દ્વારા બાદબાકીને સમજ્યા